उपमानव देवाय ते माहुरौ रे देव दिव्य सदा साकार दुर्लभ देवने रे मारो पामे पार जीवैश्वर तण रे माया पुरुष प्रदान સૌને વસ કરો રે સૌનો પ્રેર કહું ભગવાન અગણિત વિશ્વની રે ઉત્પત્તિ પાલન પ્રલય થાય અને મારી મરજી વિના રે કોઈથી તરણું નવતૃ હિમ મુન જાણ જો રે બીજા સૌનર નારી એ તમ આગળે રે વાર્તા સત્ય કહી છે મારી તમ કારણે રે આવ્યો ધામથકી દરી દેય પ્રેમાનંદ આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણ આ ફ્રત બોલ્યા અને એ પદની સમાપ્તિ કરી અને ચોથું પદ જ્યાં બોલે છે તેમાં એમ કહે છે કે વાલા ભક્તો તમારે જો મારી સાથે રહેવું હોય તો બધા જ પંચ વિષયનો ત્યાગ તમારે કરવો પડશે કયો પંચ વિષય શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગન આ જે પંચ વિષય છે આ પંચ વિષયનો ત્યાગ તમે કરશો તો મારી સાથે તમે જરૂર જરૂર રહેશો મારા ધામની અંદર તમને વાસ મળશે આ પ્રમાણે શ્રીજી મહારાજે પોતે સ્વયં કીધું છે તો આવી રીતે ભગવાન સ્વામિનારાયણ અનંતકોટી બ્રહ્માંડનો અધિપતિ આપણને સાક્ષાત મળ્યા છે અને એના ધર્મ પ્રચારક તરીકે અમારા દિનકર ભાઈ આપશ્રીઓને મળ્યા છે તો એમના આજ્ઞાની અંદર રહીને એવું સરસ સુંદર સત્સંગ કરો જેથી કરીને આપણને અક્ષરધામ મળે અક્ષરધામમાંથી ધક્કો ન પડે અને ધક્કો ન મારે એ પ્રમાણે ભજન ભક્તિ કરવી એ પ્રમાણે ટેક રાખજો અને એ પ્રમાણે ભજન ભક્તિ કરજો એવી રીતે ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણના ચરણમાં વંદન કરો બીજી એક વાત સરસ સુંદર અહીં મંચેસ્ટો ઉપસ્થિત બાપુ મહેન્દ્ર બાપુએ વાત કરી કે મરાઠી ભાષાની અંદર વચનામૃત તૈયાર કર્યું પણ અત્યારે વચનામૃતની જગ્યાએ પણ મારા ગુરુ શાસ્ત્રી કૃષ્ણ સ્વરૂપ દાસજી ખાનદેશી સ્વામીએ મરાઠી ભાષાની અંદર સત્સંગી જીવન તૈયાર કર્યું છે અને એ સત્સંગી જીવન છપાઈને તૈયાર થઈ ચૂક્યું છે દિવાળી પછી લગભગ માઘ મહિના પછી એનું ઉદઘાટન મહારાષ્ટ્રની અંદર ભૂસાલ ગામની અંદર મારે કરવાનું છે મારું તમારે બધાને હાર્દિક આમંત્રણ જરૂર આવો જરૂર પધારો અમેરિકાની અંદર દેશ દેશાંતરની અંદર દરેક ભાષાઓની અંદર થાય છે પરંતુ મરાઠી ભાષાની અંદર એક મારા ગુરુ એવા નીકળ્યા કે જેથી કરીને એમને મરાઠી ભાષાની અંદર આવા વચનામૃત શિક્ષાપત્રી બાળકો માટે નિત્ય નિયમ અને આ એક સત્સંગ જીવન છેલ્લો તો એનો ઉત્સવ સારામાં લગભગ પંદરથી વીસ હજાર લોકો ભેગા થવાના અને તે જગ્યાએ એ સત્સંગ જીવન મરાઠી ભાષાનું જે સત્સંગ જીવન છે એ સત્સંગ જીવનને એક એમના શક્તિ પ્રમાણે કોક મીઠાઈથી તોલશે કે કેટલાક બદામથી તોલશે કેટલાક પાંચ રૂપિયાના સિક્કાથી તોલશે આ પ્રમાણેને એ સત્સંગ ઉદ્ઘાટન કર્યા પછી બધાની વેચણી કરવામાં આવશે અને જેથી કરીને ભગવાન સ્વામિનારાયણનો સંપ્રદાય શુદ્ધ સંપ્રદાય શું છે એ બધાયને નવજવાન મિત્રોને ખ્યાલ આવે અહીં આગળ મારા નવજવાન મિત્રો અને મૈત્રીણીઓ બેઠા છે ખરેખર તમને ખૂબ ધન્યવાદ છે કે આવા જવાની અંદર આવા કોમ્પ્યુટર યુગના જમાનાની અંદર તમે અહીં આગળ સત્સંગ કરવાના માટે આવો છો ખરેખર તમને તો ખરેખર મારે પગે લાગવા જેવું છે માટે બધાએને જય સ્વામિનારાયણ મારા બે શબ્દ કદાચ કોઈને ખોટું લાગ્યું હોય તો મને માફ કરજો અને ઈશ્વરીઓ ભગવાન સ્વામિનારાયણના ચરણ કમલની અંદર મેં નાસ્તક નમાવીને મારું પ્રવચન સમાપ્ત કરું જય સ્વામિનારાયણ